નમસ્તે બાળકો, કલ 16માં આપણે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો નો અભ્યાસ કરીએ છીએ, જેમાં તમે એક સરસ મજાનું ગીતડું ગાયેલું અને એક વાર્તા શીખ્યા હતા. યાદ છે ને બધાને કેવા હનુમાનજી ક્યારેક નાના તો ક્યારેક મોટા બનીને માતાને હેરાન કરતા હતા, ખૂબ જ તોફાન મસ્તી કરતા હતા. નાના બાળકોને તોફાન મસ્તી કરવા ખૂબ જ ગમે, તમને પણ ગમતા હશે, ગમે છે ને? પરંતુ ક્યારે પણ મમ્મી પપ્પા કે કોઈ બીજાને તકલીફ પડે તેવું કામ કરાય નહીં. તો તમે પણ હવે ધ્યાન રાખજો કે તોફાન મસ્તી કરવામાં કોઈ બીજાનું તમારાથી નુકસાન ના થઈ જાય. તો ચાલો હવે આપણે ભણવાના છીએ તેની વાત કરીએ. આજે આપણે સ્વર ચિહ્નો શીખીશું અને એક ગીતડું પણ ગાઈશું. તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. અહીં આપણને એક ફકરો આપેલો છે, ચાલો આપણે તેનું વાંચન કરીએ. અ ક સ ર સ મ જ ન જ ગ લ હ ત જ ગ લ મ મ ત અ જ ન અ ન પ ત ક સ ર સ થ પત્ર હન મ ન ર હ પત અ ખ દ વ સ ક મ ક જ મ ટ ઘર બહર રહ રજ સવર ઘરથ જય સજ પછ અવ. શું થયું? કઈ જ ખબર ના પડી? કઈ જ વાંધો નહીં, ચાલો હવે આપણે બીજો એક ફકરો વાંચીએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે, રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. અરે, આમાં તો બધું સમજાઈ ગયું, તો પહેલા ફકરામાં કેમ સમજ ના પડી? તમને ખબર છે જે બીજા ફકરામાં લખેલું છે એ જ તો પહેલા ફકરામાં પણ લખેલું છે. તો પહેલા ફકરામાં તો કશી ખબર ના પડી અને બીજો ફકરો તો આપણને સમજાઈ ગયો, આવું શા માટે થયું? તો ચાલો હવે આપણે સમજીએ. જુઓ, અહીં પહેલો અને બીજો બંને ફકરાઓ આપેલા છે. તમે જો એક એક અક્ષર જોશો તો તમને સમજાશે કે જે ઉપરના ફકરામાં શબ્દ લખેલો છે એ જ શબ્દ નીચેના ફકરામાં પણ લખેલો છે. પરંતુ ફરક એ છે કે ઉપરના ફકરામાં એક પણ ચિહ્ન દર્શાવવામાં આવેલું નથી, જ્યારે નીચેના ફકરામાં જરૂરી બધા જ ચિહ્નો દર્શાવવામાં આવે છે. જેવી રીતે પૂર્ણવિરામ, અલ્પવિરામ, આશ્ચર્યવાચક ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, આ બધા ચિહ્નો દર્શાવવા જરૂરી છે. તેવી જ રીતે સ્વર ચિહ્નો એટલે કે કાનો માતર, રસવાય, દીર્ઘાય, રસવાવાળું, દીર્ઘાવાળું, એક માતર, બે માતર, આ બધા જ ચિહ્નો છે તે સ્વર ચિહ્નો છે. જો આપણે આ સ્વર ચિહ્નો દર્શાવતા નથી તો શબ્દને સરખી રીતે વાંચી શકાતો નથી, તે તમે હમણાં જ જોયું. તો બાળકો, સમજ પડીને આ સ્વર ચિહ્નોનું શબ્દમાં કેટલું બધું મહત્વ છે? એ ના હોય તો આપણે વાક્યને કે પછી ફકરાને સરખી રીતે સમજી શકતા નથી. અને એ પણ સમજ પડવી જોઈએ કે ક્યારે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે. જેમ વાક્ય પૂરું થાય છે ત્યારે પૂર્ણવિરામ, અધૂરું હોય છે ત્યારે અલ્પવિરામ, કંઈક પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્નાર્થ ચિહ્ન. તેવી જ રીતે શબ્દને બનાવવા માટે સ્વર ચિહ્નોનો ઉપયોગ કરી શકાય. જેમ કે કાનો આવું લખવું હોય તો કની બાજુમાં લીટો કરવો પડે અને નને કાનો માતર નો કરવો પડે. તો આમ બાળકો, સ્વર ચિહ્નોનું મહત્વ સમજાઈ ગયું ને હવે?
તો ચાલો હવે આના જેવો જ એક પ્રશ્ન આપણે ભણવાનો છે. પ્રશ્ન: જોડીમાં કામ કરો. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વરચિહ્ન ઉમેરીને નવા શબ્દ બનાવો. તો બાળકો, હવે તમે ખૂબ જ સારી રીતે સ્વરચિહ્નો વિશે શીખી ગયા છો. અહીં તમને થોડા સ્વરચિહ્નો આપેલા છે, તે ચિહ્નોનો ઉપયોગ કરીને નીચેના શબ્દોને સાચી રીતે લખવાના છે અને એક નવો શબ્દ બનાવવાનો છે. અહીં એક ઉદાહરણ આપેલું છે જેમાં છે હનમન, તો તેનો સાચો શબ્દ બનશે હનુમાન. તો બાળકો, તમારે આ શબ્દોને સાચી રીતે લખવાના છે અને અહીં આપેલા સ્વરચિહ્નોમાંથી જ તેનો જવાબ આવે છે. તો જુઓ જોઈએ. પહેલો શબ્દ છે મ ત જ, તો આ શબ્દોમાં એક પણ સ્વરચિહ્ન આપેલું નથી. આપણે ઉપરના સ્વરચિહ્નોમાંથી જોવાનું કે કયું ચિહ્ન વાપરીએ તો સાચો શબ્દ બને. અહીં બનશે મા તા જી, બની ગયો ને સાચો શબ્દ. તેવી જ રીતે બીજો શબ્દ આપેલો છે ક સ ર, યાદ કરો જોઈએ આના પરથી કેવો શબ્દ આવી શકે. આનો સાચો શબ્દ શું બનશે? સાચો શબ્દ બનશે કે સ રી, બરાબર ને બાળકો? ત્રીજો શબ્દ જોઈએ અ ગ ઠ, તો આ શબ્દ પરથી કયો શબ્દ બનશે? માથે મીંડું આવશે, માથે મીંડું મૂકીશું તો શબ્દ બની જશે અંગ ગુ ઠો, બની ગયો ને સાચો શબ્દ. આપણે ત્રણ શબ્દો જોયા, માતાજી, કેસરી, અંગૂઠો. તો આ જ રીતે તમારે બાકીના જે ત્રણ શબ્દો છે તે તમારી રીતે સાચા શબ્દો બનાવવાના છે. હવે આજે તો આપણે ઘણું બધું ભણી લીધું, તો ચાલો આપણે લંકા તારી સળગી ગઈ એ ગીતડું ગાઈએ. લંકા તારી સળગી ગઈ, અરે લંકા તારી સળગી ગઈ, અને પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, તિલ પણ તારું, ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી, સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઉભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી, લંકા તારી સળગી ગઈ, અરે લંકા તારી સળગી ગઈ. મજા આવીને બાળકો? કેવું સરસ મજાનું ગીત છે. તમે પણ ઘરે તમારા મમ્મીને અને ઘરના બીજા સભ્યોને ગીત ગાઈને સંભળાવજો. અને હા, સ્વરચિહ્નોનો ઉપયોગ ભૂલવાનો નથી. તમે તમારી રીતે પણ કોઈક શબ્દ બનાવી શકો છો, અથવા તો ન્યૂઝપેપરમાંથી, કુર્તીમાંથી કે આપણી કલસોરની ચોપડીમાંથી અલગ અલગ શબ્દો લઈને તેના સ્વરચિહ્નો સરખાવી શકો છો, જેથી તમને સ્વરચિહ્નોમાં વધારે સમજ પડશે અને વાંચન અને લેખનની પણ પ્રેક્ટિસ થશે. તો બાળકો, નિયમિતપણે વાંચન અને લેખન કરવાનું શરૂ રાખજો. આજે જે શીખ્યા તે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી નાખજો. આવજો.